नमस्कार, बुलेटिन इंडिया में आपनु स्वागत छे। बुलेटिन इंडिया ना विशेष कार्यक्रम टू द टॉपिक में आपनु स्वागत छे। टू द टॉपिक में अमे एवा कार्यक्रमों ने वांचा आपता होईए छे, एवा सवालों ने वांचा आपता होईए छे जे तमारा मन में उद्भवता होय छे। टू द टॉपिक में अमे ए पदाधिकारी अधिकारियों ने सवालों करता होईए छे जेना माटे ते सवालों ना जवाब आपवा माटे ते अधिकारियों बंधायेला होय छे। अत्यारे छास वारे जे अकस्मातो छे तेनी घटनाओ सामे आवती होय छे। अकस्मातो आपणा देशमां छास वारे बनता थई गया छे। खास करीने राज्यमां अवारनवार हेलमेट फरજિયાતના આદેશો થાય છે, પરંતુ તેનો અમલ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ રહે છે। મહત્વનું એ છે કે અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે આ કાગળ ઉપર જે લખવામાં આવ્યું છે કે ફરજિયાત નિયમો છે, પરંતુ એ નિયમોનું પાલન કરવામાં આવતું નથી। એટલે કે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે તદ્દન રીતે અમુક સમયે વિપરીત થઈ જતું હોય છે। તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે જે સવાલો છે તે ઘણા બધા ઉદ્ભવતા હોય છે, કાયદો છે છતાં પણ જે કામગીરી થતી હોય એ થતી નથી, જે કામગીરી માટે જે અધિકારીઓ બંધાયેલા હોય છે તે કરતા નથી। કારણ કે એક્સિડન્ટ એક એવી વસ્તુ છે કે જે ક્યારે પણ બની શકે, ખાસ કરીને હેલ્મેટ અને સીલ્ટ બેલ્ટ પહેરવાને કારણે જે નુકસાન આપણને થતું હોય છે તે એનો અંદાજો આપણે ન લગાવી શકીએ। એને જ લઈને આપણે આજે આ ટુ ધ ટોપિકમાં એ વિશે આપણે ચર્ચાઓ કરીશું। તો અત્યારે માર્ગ અકસ્માતના જે કિસ્સાઓ છે તે છાસવારે બનતા હોય છે, અને માર્ગ અકસ્માત થવાને કારણે ઘણા ખરા લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2016 થી 2020 વચ્ચેના સમયમાં 6683 લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, અને એ પણ એમને હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો। તો ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાતનો કાયદો હોવા છતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તેનો અમલ લોકો કરતા નથી। તે ઉપરાંત કારમાં ડ્રાઈવર અને આગળની સીટ પર બેસનાર સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે। તેમ છતાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2016 થી 2020 વચ્ચેના સમયમાં 6683 લોકોનો અકસ્માત થયો છે ફક્ત સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાને કારણે। જો ટુ વ્હીલરની વાત કરીએ તો ટુ વ્હીલરની 5 વર્ષમાં 2382 લોકોના મોત નિપજ્યા છે, અને જે 82 લોકોના મોત નિપજ્યા છે તેમાં માથા અને ગરદનના ભાગમાં તેમને સખત ઈજાઓ થવાને કારણે તેમના મોત નિપજ્યા છે। તો માથા અને ગરદનમાં ઈજાઓ થવાને કારણે તેમના મોત નિપજ્યા છે। મહત્વનું એ છે કે અત્યારે જે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હેલ્મેટને લઈને, સીટ બેલ્ટને લઈને, એમાં ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યમાં અવારનવાર હેલ્મેટ ફરજિયાતના આદેશો થાય છે, પણ તેનો અમલ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ જોવા મળતો હોય છે। 2019માં રાજ્ય સરકારે એક જાહેરનામામાંથી શહેરના માર્ગો પર હેલ્મેટ ફરજિયાત નથી તેવું જાહેરનામું બહાર પાડ્યું, જે કાનૂની જોગવાઈથી તદ્દન વિપરીત હતું। અને જ્યારે હાઈકોર્ટમાં આ મુદ્દો ગયો તો સરકારે તરત જ યુટર્ન લઈ લીધો, આ પ્રકારના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનો ઇનકાર કર્યો, અને હાલ ફરી એક વખત હેલ્મેટ અંગેનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। અને અત્યારે એ સ્પષ્ટપણે આપણે તમામ જોઈ શકીએ છીએ કે અત્યારે હેલ્મેટ ન પહેરવાને કારણે, સીટ બેલ્ટ ન બાંધવાને કારણે ઘણા ખરા લોકોને નુકસાન થતું હોય છે। તો આ જે સવાલ છે, અત્યારે જે ટોપિક આપણે લીધો છે ટુ ધ ટોપિકમાં, તો અત્યારે આપણી સાથે આ વિષય પર વધુ ચર્ચાઓ કરવા માટે અમારી સાથે સતીશ પટેલ, જેઓ ઓપરેશન હેડ ગુજરાત 108 અને ખિલખિલાટના હેડ આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારબાદ નમ્રતા શાહ જે એડવોકેટ છે, આ વિષય પર આપણી સાથે તેઓ આજે ચર્ચા કરશે। તો દરેક મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે
जे हेलमेट अने सीट बेल्ट न पहेरवाने कारणे जे लोकोने नुकसान थता होय छे एमां खास करीने कया कया नियमो होय छे कया वर्तर केवा प्रकारनुं वर्तर चूकवानुं होय छे तमामनी माहिती आजे आपणे एडवोकेट नम्रता शाह पासेथी मेळवीशुं अने त्यारबाद आपणी साथे आजे सतीशजी पटेल पण उपस्थित छे जेवो ऑपरेशन हेड गुजरात 108 अने खिलखिलाटना हेड आपणी साथे आजे उपस्थित छे आपणे आजे एमनी साथे पण आ चर्चाओ करीशुं। जी तो मारो पहलो सवाल आप बन्ने ने कॉमन रहेशे के जे अकस्मातो थाय छे तेनु कारण मुख्यत्वे शुं होय शके सतीश जी? जी नमस्ते। 108 ની વાત કરું તો 800 એમ્બ્યુલન્સીસ ડિપ્લોય કરેલી છે ગુજરાતની અંદર અને રોજની 3200 ઇમરજન્સીસને પ્રતિસાદ આપીએ છીએ અને એ 3200 માંથી લગભગ 480 થી 500 ની વચ્ચે એક્સિડન્ટ રિલેટેડ ઇમરજન્સીસ આવે છે। હવે એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ હોય છે અથવા તો હેલ્મેટ ના પહેરી હોય અથવા કોઈ ઉતાવળમાં ગયા હોય છે અને અમુક ક્રિટિકલ કેસીસ પણ આવતા હોય છે જે હાઈવે ઉપર બનતા હોય છે મુખ્યત્વે। જી તો ત્યારે ખાસ કરીને સતીશજી પાસેથી આપણને જાણવા મળ્યું કે જે મુખ્યત્વે રોડ અકસ્માત થતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતો થતા હોય છે, જે સ્પીડ હોય છે તે વધુ હોવાને કારણે અકસ્માત થતા હોય છે। તો આ સાથે જ આપણે નમ્રતાજી આપણી સાથે ઉપસ્થિત છે। નમ્રતાજી, જે માર્ગ અકસ્માત થવાના મુખ્ય કારણો શું હોય શકે અને કેમ આ માર્ગ અકસ્માત થાય છે? નમ્રતાજી નમસ્તે। પહેલું તો જેમ સતીશભાઈએ કીધું આપણને એ રીતે જ તમે ટ્રાફિક રૂલ્સ જે છે ગવર્મેન્ટે આપણા માટે બનાવ્યા છે, આપણા સેફ્ટી મેઝર્સ માટે જ બનાવ્યા છે એને ફોલો નથી કરતા। મેઇન હેલ્મેટ એ બહુ જ જરૂરી છે। એ પછી અમુક એવા વ્હીકલ્સ છે જે પેસેન્જર સીટર ના હોય, એમાં તમે પેસેન્જર્સને બેસાડીને જાઓ, તમારી કેપેસિટી જે પેસેન્જર્સની હોય એના કરતા વધારે બેસાડીને જાઓ, ઓવર સ્પીડિંગ ઓફકોર્સ, તો આ બહુ બધા મેજર્સ છે જેના લીધે ખાસું ચલણ વધી ગયું છે એક્સિડન્ટ્સ। જી સતીશજી હું આપની પાસે આવવા માંગીશ કે આપ 108 માં પોતાની સેવા બજાવો છો, તો ખાસ કરીને 108 માં તમને કેવા પ્રકારના એક્સિડન્ટના કેસો જોવા મળતા હોય છે? જે મેં વાત કરી એ પ્રમાણે રોજના 480 થી 500 ની વચ્ચે ઇમરજન્સીસ કેસ આવતી હોય છે એક્સિડન્ટ રિલેટેડ, એમાં મેક્સિમમ ટુ વ્હીલર ઉના જે એક્સિડન્ટ હોય છે બહુ ક્રિટિકલ હોય છે, એમાં નોર્મલ એબ્રેશન્સ પણ હોય છે અને 108 માં કોલ કરે છે ત્યારે 108 સીન ઉપર પહોંચી જાય છે અને ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ફર્સ્ટ એડ આપી અને પેશન્ટ પોતે જ ના પડતું હોય છે કે હવે હું ઠીક થઈ ગયો છું જતો રહું છું। પણ ઘણી જગ્યાએ જેમ મેં વાત કરી પ્રમાણે ઓવર સ્પીડિંગ થતા હાઈવે ના જે કેસીસ હોય છે બહુ ક્રિટિકલ હોય છે અને ઘણી વાર પેશન્ટ નું ત્યાં ત્યાં મૃત્યુ પણ થઈ જોવા મળતું હોય છે। એ સિવાય જેમ મેડમે વાત કરી અમુક ઓવર ક્રાઉડિંગ વ્હીકલ પણ ઘણા હોય છે, ટ્રક છે કે પછી કોઈ મારુતિ ઇકો વાન છે જે પલટી ખાઈ અને એમાં મલ્ટિપલ ઇન્જરીઝ વાળા પેશન્ટ પણ હોય છે 8-10-15 જેટલા, અને ખાસ કરીને જે રજાઓ અત્યારે વેકેશન નો ટાઈમ છે અને પબ્લિક વધારે ને વધારે પ્રમાણમાં બહાર નીકળે છે અને એના પ્રમાણે અકસ્માતનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે, એટલે ક્રિટિકલ કેસીસ વધારે આવી રહ્યા છે। ખાસ કરીને ઓન ધ સીન ડેથ થઈ જવું અથવા બ્રેઇન માં ખાસું એવું ડેમેજ થવું, હાથ પગ પાગી જવા અને ડેથના કેસીસ પણ વધારે જોવા મળી રહ્યા છે આજકાલ, ખાસ કરીને રજાઓના દિવસે। જી સતીશજી, તો અત્યારે ખાસ કરીને જે ગામડાઓના લોકો છે તેમનું એવું કેવું હોય છે કે 108 ની જે સેવા છે તે ગામડા સુધી પહોંચતી નથી અને ક્યાંક ને ક્યાંક લોકોના એના કારણે મોત થતા હોય છે, કારણ કે જે સારવાર આપવાની હોય છે તેમાં ક્યાંક વિલંબ થઈ જવાને કારણે તેમના મોત નિપજતા હોય છે, એ એક્સિડન્ટ હોય કે બીજી સેવા, પરંતુ ત્યારે આપણો વિષય છે એક્સિડન્ટનો, તો શું એવા ટાઈમે તમારી જે સંસ્થા છે તે કેવા પ્રકારનું કામ કરતી હોય છે? જી 108 એ અને ત્વરિત રિસ્પોન્સ આપનારી સેવા છે અને ખૂબ વખણાયેલી સેવા છે, ગુજરાત સરકારનું આ એક સફળ આયોજન છે 108 દ્વારા, અને મેં કીધું એ પ્રમાણે રોજની 3200 ઇમરજન્સીને પ્રતિસાદ આપીએ છીએ। હવે એવરેજ જે રિસ્પોન્સ ટાઈમ છે એ પહેલા 25-26 મિનિટનો હતો, અત્યારે કોરોના કાળ દરમિયાન બીજી 150 એમ્બ્યુલન્સીસ અમે ગુજરાતના રોડ ઉપર ડિપ્લોય કરેલી છે, જેથી કરીને જે એવરેજ રિસ્પોન્સ ટાઈમ જે 25-26 મિનિટ હતો એ ઘટીને અત્યારે 18 મિનિટનો થઈ ગયો છે।
એટલે માની લો કે કોઈ કોલરે કોલ કર્યો તો 18 મિનિટની અંદર એ એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. 18 મિનિટ એ એવરેજ ટાઈમ છે. હવે અર્બન ની વાત કરું, મેટ્રો ટાઉન્સ ની અંદર ત્યાં 11 થી 12 મિનિટની અંદર એમ્બ્યુલન્સ પહોંચી જાય છે. પણ રૂરલ, જે આપણે વાત કરી કે રૂરલમાં સમયસર સારવાર નથી મળતી, સમયસર નથી મળતી કારણ કે ત્યાં રિસ્પોન્સ ટાઈમ અત્યારે 27-28 મિનિટનો છે. એક્સિડન્ટ એક એવી વસ્તુ છે જ્યાં એક એક સેકન્ડ બહુ કિંમતી હોય છે, અને ઘણીવાર અહીંથી અમારા કોલ સેન્ટર દ્વારા એમને એક્ઝેક્ટ ટાઈમ પણ આપવામાં આવે છે. માની લો કે અત્યારે 2 ને 12 મિનિટ થઈ છે, એમને કહેવામાં આવે છે કે અત્યારે કોલ 2 ને 12 થયા છે, 2 ને 25 મિનિટની અંદર ત્યાં પહોંચી જશે. એક એક સેકન્ડ કિંમતી હોય છે, 2 અને 25 પહોંચી પણ જતી હોય છે કારણ કે દરેક એમ્બ્યુલન્સ ની અંદર અમારા જીપીએસ લગાવેલા હોય છે અને હાઈલી ટેકનિકલ ટીમ પણ હોય છે જેના દ્વારા સચોટ એમને ટાઈમ પણ આપવામાં આવે છે. પણ ઘણીવાર શું થતું હોય છે કે પેશન્ટ કે જ્યાં એક્સિડન્ટ થયેલો હોય છે ત્યાં એને કોઈ ને કોઈ લિફ્ટ આપવાનું પણ મળી જતું હોય છે, એટલે 108 ની રાહ ના જોતા એ કોઈ પ્રાઇવેટ વ્હીકલ ની અંદર જતું રહેતું હોય છે. તો આપના માધ્યમથી અમારે એ પણ કહેવું છે કે આપ ચોક્કસ થી 108 ની રાહ જુઓ. 108 સમયસર જ પહોંચશે, ભલે એક એક સેકન્ડ કિંમતી છે, તમને લિફ્ટ આપવા વાળા પણ ઘણા મળશે, પણ એની અંદર ના જતા 108 દ્વારા જ જાઓ એવી મારી અપેક્ષા છે લોકોને. જી, અહીંયા હું બીજું પણ ઉમેરવા માંગીશ કે ખરેખર 108 ની જે સેવા છે તે ખૂબ જ યોગ્ય અને સારી કહી શકાય, કારણ કે જ્યારે પણ માર્ગ અકસ્માત થતા હોય છે ત્યારે લોકોનો પહેલો ઓપ્શન એ જ હોય છે કે 108 ને કોલ કરો, કારણ કે ત્યાં તમામ પ્રકારની જે સગવડો છે તે આપણને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. નો ડાઉટ આપણે બીજાને લિફ્ટ લઈને જઈ શકીએ, પરંતુ આપણને 108માં જઈએ તો કદાચ આપણે બચી ન શકીએ, પરંતુ 108માં જે સર્વિસીસ પ્રોવાઈડ છે, 108માં જે બસ છે એમાં જે પ્રોવાઈડ સર્વિસ કરવામાં આવે છે એના કારણે આપણે આપણો જીવ બચાવી શકીએ. તો હું પણ બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી તમને એ કહેવા માંગીશ કે બને ત્યાં સુધી જો માર્ગ અકસ્માતનો ભોગ તમે બનો તો બને ત્યાં સુધી જે 108 છે તેનો ઉપયોગ કરવો, તેની સર્વિસનો આપણે ફાયદો ઉઠાવો. અને આજે જ આપણી સાથે એને જ લઈને સતીશજી પટેલ ઉપસ્થિત છે, જે આપણને તમામ પ્રકારની માહિતી આજે આપશે કે એક્સિડન્ટ થાય તો તમારે શું કરવું અને શું ન કરવું. આ સાથે આપણી સાથે નમ્રતા શાહજી પણ ઉપસ્થિત છે. નમ્રતાજી, અત્યારે ખાસ કરીને જોવા મળતું હોય છે કે જ્યારે એક્સિડન્ટ થતા હોય છે ત્યારે એક્સિડન્ટ થયા બાદ સદભાગ્ય જો કોઈ બચી જાય તો તેને વળતરની આશા હોય છે. તો અત્યારે અકસ્માતમાં વર્તરમાં જે વર્તર માટેના જે કાયદા છે, વર્તર માટે શું કરવું જોઈએ લોકોએ? જી, પહેલા તો એક્સિડન્ટ થાય ત્યારે સતીશભાઈએ કીધું એવી રીતે રાધર દેન ઓપ્ટિંગ ફોર લિફ્ટ તમારે પહેલો કોલ 108 ને જ કરવો જોઈએ, કારણ કે એ મેડિકલ સુવિધા એમાં પ્રોવાઈડ થાય છે. બીજી વસ્તુ કે તમે તમારા ઇમિડિયેટલી જે 100 નંબર ડાયલ કરીને પોલીસને બી આની જાણ કરી શકો છો, કારણ કે આગળ જઈને તમારે વળતર માટે પ્રોસીજર કરવાની છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ MSEP પિટિશન કોર્ટ હોય, એમાં તમારે MSEP ની અંદર પિટિશન ફાઇલ કરવાની હોય. હવે એમાં પાછું બે પ્રકારની પિટિશન હોય છે, એક છે સેક્શન 166માં અને એક છે સેક્શન 163માં. તો તમે ક્લેમ માટે અપ્લાય કરી શકો છો એના માટે. હવે 166 જે છે એમાં તમારે નેગ્લિજન્સ પ્રૂવ કરવાની જરૂર નથી, અને 163 એ જે છે એમાં સામેવાળાની આપણે નેગ્લિજન્સ કે એ લોકોના તરફથી કોઈ ભૂલ હતી એ પ્રૂવ કરવાની રહેશે. એમાં એક ફિક્સ શિડ્યુલ આપ્યું છે, એ શિડ્યુલ પ્રમાણે તમારી ઇન્કમ, તમારી એજ શું છે એ બધું જ ધ્યાનમાં રાખીને કોર્ટ ફાઇનલ ઓર્ડર કરે છે ક્લેમ. જી, તો હું સતીશજી પાસે આવવા માંગીશ. સતીશજી, ઘણા બધા સવાલો એવા થઈ રહ્યા હોય છે કે 108 આપણને સર્વિસ આપતી હોય છે, તો 108 ની સર્વિસ ની જે પ્રોસેસ હોય છે તે કેવી હોય છે? જી, આ સરસ સવાલ છે. 108 ની સર્વિસીસ જ્યારે ચાલુ થાય, જ્યારે કોઈ ઇમરજન્સી હોય છે ત્યારે કોલર એક કોલ કરે છે 108 ની અંદર. એ કોલ 108 નો જે કોલ સેન્ટર છે અહીંયા અમદાવાદ ની અંદર ત્યાં લેન્ડ થતું હોય છે. અહીંયા અત્યાધુનિક એમ કોલ સેન્ટર બનાવેલું છે જ્યાં 120 સિટિંગ ની કેપેસિટી છે, અને ગમે તેટલા કોલ એક સાથે પણ આવે છતાં બી પહેલી જ રીંગે કોલ ઉપડી જાય એ ટાઈપની સુવિધા છે. હવે કોઈ કોલરે કોલ કર્યો, કોલ સેન્ટરની અંદર કોલ આવ્યો, અમારા જે કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ છે એને તરત ખબર પડી જાય છે કે કોલ કરનાર ક્યાં ઉભો છે એક્ઝેક્ટલી. આની પહેલા કેવું થતું હતું કે આખી માહિતી લેવી પડતી હતી કે આપ કયા જિલ્લામાંથી બોલો છો, કયા તાલુકામાંથી બોલો છો, આપનું નામ શું છે,
એમાં 1.5 થી 2 મિનિટ વેસ્ટ થઈ જતી હતી, પણ હવે એલબીએસ સિસ્ટમ આવી છે જેના દ્વારા તરત ખબર પડી જાય છે કોલ સેન્ટરમાં કે આપ ક્યાં ઉભા છો, તરત બોલી દે છે કે આપ આ જગ્યાએ જ ઉભા છો, આપને એમ્બ્યુલન્સ આ જગ્યાએ જોઈએ છે કે બીજી જગ્યાએ જોઈએ છે. તો ફટાફટ જે 1.5 મિનિટ વેસ્ટ થતી હતી એ ના થતા અને તાત્કાલિક એને એમ્બ્યુલન્સની સેવાની તરત મળી જાય છે. બીજું કે જ્યારે કોલ એન્ડ થાય છે કોલરનો, ત્યારે અમારા કોલ સેન્ટરનું બીજું કામ હોય છે કે નજીકની કઈ એમ્બ્યુલન્સ છે. દરેક એમ્બ્યુલન્સ ઉપર જીપીએસ લાગેલા હોય છે અને ટેકનિકલી બહુ સુસજ્જ હોય છે. જ્યાં કોલર ઉભો હોય છે એની નજીકમાં કોઈ એમ્બ્યુલન્સ કઈ છે એ તરત જ ખબર પડી જાય છે અને એને કોલ ડાયવર્ટ કરવામાં આવે છે કે ફલાણી જગ્યાએ એક એક્સિડન્ટનો ઇમરજન્સી કેસ આવે છે, આ ફટાફટ ત્યાંથી પહોંચી જાઓ. તો કોલ એન્ડ કરી અને એમ્બ્યુલન્સનો સ્ટાફ તરત જ એ તૈયાર જ હોય છે અને એમનો નિયમ હોય છે કે જેવો કોલ આવે 30 સેકન્ડ ની અંદર ગાડી ચાલુ કરી નીકળી જવાનું હોય છે. તો એ કોલ જેવો આવ્યો હોય અને એ પ્રમાણે સીન ઉપર જવા નીકળી જાય છે. સીન ઉપર પહોંચતા પહોંચતા 2 થી 3 વાર પેશન્ટ જોડે વાત કરે છે કે આપ નિશ્ચિંત રહો, અમે નીકળી ગયા છીએ, અમને આવતા આટલી મિનિટ લાગશે, ત્યાં સુધી આપ બિલકુલ બેફિકર રહો અને ત્યાં જ રહેજો. એટલે 3 થી 4 વાર કોલ કરીને સાંત્વના આપવામાં આવે છે પેશન્ટને, જેથી કરીને એ ગભરાય નહીં અને બીજા કોઈ લિફ્ટ આપવા વાળા આવે તો એમને શાંતિથી ના પાડી શકે. એકવાર ત્યાં પહોંચ્યા પછી અમારા પાયલટ અને પેરામેડિક સ્ટાફ ફટાફટ પેશન્ટને એપ્રોપ્રિએટ સ્ટ્રેચરમાં લોડ કરી અને નજીકની અને એપ્રોપ્રિએટ હોસ્પિટલની અંદર પહોંચાડી દે છે. હોસ્પિટલનું સિલેક્શન 3 ટાઈપનું થતું હોય છે, એક તો નજીકની, બીજું એપ્રોપ્રિએટ હોસ્પિટલ અને ત્રીજું પેશન્ટ ચોઈસ. ઘણીવાર પેશન્ટ એમ કહેતું હોય છે કે અમારે સીવીપી હોસ્પિટલ નથી જવું, અમારે ફલાણી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓળખાણ છે ત્યાં લઈ જાઓ. તો જો એ વધારે ડિસ્ટન્સ ના હોય તો એ જ્યાં પેશન્ટ કે ત્યાં પણ અમે પહોંચાડી દેતા હોય છીએ. એકવાર હોસ્પિટલ પહોંચ્યા પછી પેશન્ટનું હેન્ડઓવર ટેકઓવર કરી, ડોક્ટરની સિગ્નેચર લઈ અને એના જે બી વાઇટલ્સ મોનિટર કર્યા હોય અમારા પેરામેડિકે એ ડોક્ટરને કહી અને એનો ત્યાંથી હોસ્પિટલથી નીકળી અને એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. બીજી એક સિસ્ટમ અત્યારે એવી શરૂ કરી છે કે જ્યારે પેશન્ટને લોડ કરીએ છીએ અને કઈ હોસ્પિટલમાં જવાનું છે એ પણ નક્કી જ હોય છે, જેથી કરીને અને એ હોસ્પિટલને એક SMS દ્વારા અને એક એપ્લિકેશન એક બનાવેલી છે, જેથી કરીને હોસ્પિટલને પણ ખબર પડી જાય છે કે યસ 108 દ્વારા અમારે ત્યાં પેશન્ટ આવી રહ્યું છે, જેથી કરીને હોસ્પિટલ પોતે પણ એક તૈયારીના ભાગરૂપે એક તૈયાર રહે છે કે 108 5 મિનિટની અંદર પહોંચી જાય છે તો એના સ્ટાફને પણ ખડે પગે રાખી શકે છે. આ એક નવી ટેકનોલોજી અત્યારે ડેવલપ થઈ રહી છે, અત્યારે પાયલટ ફેઝની અંદર છે. તો આ નવા અધ્યાયોની સાથે 108 એક સરસ રીતે કામ કરી રહી છે. જી તો સતીશજી આપણને આજે જણાવ્યું કે 108 ની પ્રોસેસ શું હોય છે. 108 ના જયારે પાયલોટ નીકળે છે ત્યારે 3 વખત જે પેશન્ટ હોય છે તેને પૂછે છે કે તમે સલામત છો, કોઈ લિફ્ટ આપે તો તમે ન બેસતા, કારણ કે તમારી સેવામાં કાર્યરત થવા જઈ ચુક્યા છે. જે જોગવાઈઓ કરવામાં આવી છે સરકાર દ્વારા કે સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત છે, છતાં પણ જે આપણા લોકો છે, જે નાગરિકો છે, તેનો ઉપયોગ કરતા નથી. આપણે આ ચર્ચાઓમાં આગળ વાત કરીશું, નમ્રતાજી પાસે આવીશું. નમ્રતાજી, આપણે અગાઉ જણાવ્યું કે અત્યારે ખાસ કરીને જો એક્સિડન્ટ થાય તો તેની વર્તનની લોકો જે ઈચ્છા હોય છે તે રાખતા હોય છે, તો હવે વર્તન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જે નાગરિક છે તેની જરૂર પડે? જી, વર્તન માટે પહેલા તમને જે તમે FIR કરી હોય એ FIR પોલીસમાં જે તમે કર્યું FIR ની જરૂર પડશે, ચાર્જશીટની જરૂર પડશે. એ સિવાય તમને કોઈ ડિસેબિલિટી થઈ હોય, હાથ પગ તૂટ્યા હોય કે જે બી હોય, એના મેડિકલ સર્ટિફિકેટ્સ જોઈશે, ઇન્જરી સર્ટિફિકેટ્સ જોઈશે, ડિસેબિલિટી હોય તો એ ડિસેબિલિટી સર્ટિફિકેટ તમને જોઈશે એના માટે. એટલે આ બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને તમારું ઇન્કમ પ્રૂફ જોઈશે. તમે મોટર MSEP અંડર તમે પિટિશન ફાઇલ કરી શકો છો. જી, તો અત્યારે નમ્રતાજી દ્વારા આપણને જે જોગવાઈઓ છે, જે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તે આપણને જણાવવામાં આવ્યું. આપણે સતીશજી પાસે આવીશું. સતીશજી, અત્યારે વાત કરીએ તો જે 108 છે, જે એક્સિડન્ટ થાય અથવા તો કોઈ પણ પ્રકારની જે લોકોને બીમારી હોય છે તેના માટે તે કાર્યરત રહેતા હોય છે, તો શું સતીશજી આપ અમને જણાવી શકશો કે ખાસ કરીને જો એક્સિડન્ટ થાય તો સીટ બેલ્ટ અને જે હેલ્મેટ પહેરવાને કારણે જે એક્સિડન્ટ થાય છે એવા કેસ તમારી પાસે કેટલા આવતા હોય છે? જી, એકચ્યુઅલી 108 નું કામ તો એક્સિડન્ટ થાય એના પછીનું હોય છે અને એના માટે બીજા એનાલિસિસ કરવા વાળી એજન્સીસ અને ગવર્મેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વધારે માહિતી હોઈ શકે છે.
હા, અમારે પેરામેડિક અને પાયલટ દ્વારા ઘણીવાર એવું જાણવા મળે મળતું હોય છે કે જે એક્સિડન્ટ હોય છે એ ટુ વ્હીલરમાં જ્યારે હેલ્મેટ ના પહેરી હોય એ ટાઈપના કેસીસ વધારે હોય છે, અને જે ફેટાલ કેસીસ હોય છે હાઈવેના ફોર વ્હીલરના એમાં સીટ બેલ્ટ ના બાંધવાને કારણે એ એક્સિડન્ટ થતા હોય છે અને એમાં એની ઇન્જરી પણ ખાસી એવી હોય છે. તો હેલ્મેટ ના પહેરવું અને સીટ બેલ્ટ ના બાંધવું આના લીધે જે એક્સિડન્ટનો રેટ છે બહુ વધી જાય છે અને ફેટાલિટી પણ વધી જાય છે. તો એ ગવર્મેન્ટનો જે કાયદો છે અને મેડમે કીધું એ પ્રમાણે હેલ્મેટ પહેરવું બહુ ફરજિયાત છે અને સીટ બેલ્ટ બાંધવો પણ ફરજિયાત છે. પણ 108 જોડે એવો ડેટા નથી હોતો કે શેના કારણે એનું મૃત્યુ થયું છે અથવા એક્સિડન્ટ થયું છે. 108 નું કામ ત્યારે જ થાય છે જ્યારે એક્સિડન્ટ ઓલરેડી થઈ ગયો હોય છે. થેન્ક યુ. જી નમ્રતાજી, હું આપની પાસે આવવા માંગીશ કે જે તે સર કહી રહ્યા છે કે જે ડેટા હોય છે તેમની પાસે નથી હોતો, પરંતુ જે અકસ્માત થાય છે એના માટે ખાસ કરીને લોકો વળતરની ઈચ્છા રાખતા હોય છે અને લોકો ફરિયાદ પણ કરતા હોય છે, પરંતુ લોકોને એ નથી ખબર હોતી કે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી. તો દર્શક મિત્રોને જણાવશો, જ્યારે એક્સિડન્ટ થાય છે સતીશજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે 108 તમને કેવી રીતે મદદ કરી શકે છે જ્યારે તમે જીવન અને જે મોતના ઝોલા વચ્ચે તમે ઝૂલી રહ્યા હોય ત્યારે 108 એક એવું સાધન છે, 108 એક એવી સેવા છે જે તમને ખરેખર બચાવી શકે જે મોત અને જે જીવા વચ્ચેના જે ઝોલા છે તેના વચ્ચેથી. અને હવે નમ્રતાજી, આપ અમને જણાવશો કે જે અકસ્માત થયા બાદ જે નાગરિક છે તે મૃત્યુ થાય અથવા તો તેને ફરિયાદ કરવી હોય, એના પરિવારજનો હોય તેને ફરિયાદ કરવી હોય તો કેવી અને કઈ જગ્યાએ કરે? જી બિલકુલ, આપને હું જણાવી દઉં. સૌથી પહેલા એક્સિડન્ટ થાય એટલે ઇમિડિયેટલી તમે 108 ને તો બોલાવો જ છો, પણ સાથે તમારે 100 નંબર પણ ડાયલ કરી દેવો જોઈએ. જો તમે સિટીમાં હો તો તમે તમારા લોકલ જ્યુરિસ્ડિક્શન જે જગ્યા ઉપર એક્સિડન્ટ થયો છે ત્યાંના લોકલ જ્યુરિસ્ડિક્શનનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં ઇમિડિયેટલી તમે ફરિયાદ નોંધાવવા જઈ શકો છો. કારણ કે આગળ ક્લેમ કરવા માટે પણ FIR હોવી, ફરિયાદ હોવી, ફોજદારી ગુનો નોંધાવો એ બહુ જ જરૂરી છે. એટલે જે સ્થળ ઉપર એક્સિડન્ટ થયો હોય એ સ્થળના લોકલ જે પોલીસ સ્ટેશન હોય તમે ત્યાં જઈ શકો છો ઇમિડિયેટલી. તો આ એક રીત છે જાણ કરવા માટેની. ત્યારબાદ હું જો આપને જણાવું તો જેમ સરે કીધું, સતીશભાઈએ કીધું એમ રૂલ્સ રેગ્યુલેશન્સ તો ગવર્મેન્ટે બનાવ્યા જ છે, પણ એમને ફોલો કરવા તમારી પોતાની સેફટી માટે ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, એ તમારા હાથમાં છે. સરકારે 1000 રૂપિયાનો દંડ રાખ્યો છે હેલ્મેટ ના પહેરવા માટે, અને હવે એ એક્સટેન્ડ થઈને 2000 સુધી બી જતો રહ્યો છે. હવે એ 2000, ઇવન ઇફ યુ વેર હેલ્મેટ, તમે હેલ્મેટ પહેરો તો પણ ઇટ હેઝ ટુ બી અ સ્ટાન્ડર્ડ, જે BSI છે આપણું એ પ્રમાણે એ જે સ્ટેન્ડર્ડ નક્કી કર્યું છે કે આ પ્રકારનું હેલ્મેટ હોવું જોઈએ એ સ્ટેન્ડર્ડ પ્રમાણે હેલ્મેટ હોવું જોઈએ. બીજું કે તમે જ્યારે બાળકોને લઈને જાઓ છો 4 વર્ષથી નાના બાળકોને લઈને, તો એના માટે બી પ્રોસીજર આપી છે ગવર્મેન્ટે કે તમે 40 કિલોમીટર સ્પીડથી વધારે તમે ના જઈ શકો અને બાળકોને પણ હેલ્મેટ પહેરાવવું જરૂરી છે. એટલે બહુ બધા મેઝર્સ છે જે આપણા સેફટી માટે ગવર્મેન્ટે ઓલરેડી બનાવ્યા છે. ત્યારબાદ અત્યારે બિલ પણ પેન્ડિંગ છે 3 પોઈન્ટ સીટ બેલ્ટ ની વાત કરું તો કે 3 પોઈન્ટ સેફટી મેઝર સીટ પોઈન્ટ સીટ બેલ્ટ માટે જે લોકલ કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એને પણ મિનિસ્ટ્રી પરથી રિકમેન્ડેશન આવ્યું છે કે તમે વધારે સેફટી બેલ્ટ સારા કેવી રીતે થાય, ખાલી ફ્રન્ટ સીટર્સ માટે પણ નહીં પણ બેક સીટર્સ માટે પણ, એટલે એ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ પણ છે. જી સતીશજી. જી મેડમે એક સરસ વાત કીધી કે 100 નંબર ડાયલ કરીને પોલીસને પણ બોલાવી શકો છો. હવે 108માં એ સુવિધા પણ છે કે જ્યારે કોઈ એક્સિડન્ટનો અથવા મારામારીનો કે ટ્રોમાનો કેસ આવે છે ત્યારે પેરેલલી ડિપેન્ડિંગ અપોન ધી ટાઈપ ઓફ એક્સિડન્ટ ત્યાં પોલીસને પણ જાણ કરવામાં આવે છે. એટલે કોલર પોતે કોલ કરી શકે છે પણ 108 એ ઓલરેડી કોલ કરી દીધો હોય છે 100 નંબરની સેવામાં અને પોલીસ દ્વારા પણ કોલ કરવામાં આવે છે. બીજું એ કે પહેલા લોકોને ઘણી વાર ગભરાટ થતી હતી કે 108 અથવા પોલીસને કોલ કરીએ કે ના કરીએ, કારણ કે ઘણા વર્ષો પહેલા હમણાં સુધી પોલીસ દ્વારા એમને કદાચ હેરાનગતિ થતી હોય એવા ઘણા બધા એક્સપેરિમેન્ટ પણ આવ્યા છે. પણ હમણાં સુપ્રીમ કોર્ટનો કાયદો આવ્યો છે
ગુડ સમારકિયન એ જ હોય છે જે સમયસર લોકોની સેવા કરી શકે અને સમયસર 108 ને પોલીસને કોલ કરી શકે, તો એવા લોકોનું પ્રોટેક્શન પણ આપવામાં આવે છે. એટલે મારો તો આપના માધ્યમથી એ જ લોકોને અપેક્ષા છે કે આપ જ્યાં પણ એક્સિડન્ટ જોવો તો તરત 108 ને કોલ કરો, ભલે પોલીસને ના કરો ચાલશે, કારણ કે પોલીસને ઓલરેડી 108 દ્વારા જાણ થઈ જ ગઈ હોય છે. તો સુપ્રીમ કોર્ટનો કાયદો પણ આપણને પ્રોટેક્શન આપે છે, જેથી કરીને ગભરાવાની કોઈ જરૂર નથી. અને ક્યાં પણ કોઈ પણ જગ્યાએ આપ એક્સિડન્ટ જોવો તો ચોક્કસથી 108 ને કોલ કરી અને 108 ના આવે ત્યાં સુધી ત્યાં ઉભા રહે એવી મારી અપેક્ષા છે. થેન્ક યુ. જી, તો સતીશજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે આપણે જયારે 108 ડાયલ કરતા હોય છે તો સાથે સાથે આપણે 100 નંબર પણ ડાયલ કરતા હોય છે, પરંતુ હવે 108 માં એ પણ સુવિધા છે કે 108 ડાયલ કરો તો ડાયરેક્ટ જે 100 નંબર છે એટલે કે પોલીસને પણ 108 દ્વારા જાણ કરી દેવામાં આવે છે. એટલે ફક્ત તમારે એક જ કોલ કરવાની જરૂર છે અને એ છે 108, જે તમારી સેવામાં સેકન્ડોમાં ઉપસ્થિત થશે. હું આવવા માંગીશ નમ્રતાજી પાસે. નમ્રતાજી, ખાસ કરીને મોટર વ્હીકલ એક્ટ શું છે? મોટર વ્હીકલ એક્ટ માં બધા જ પ્રકારના સેફ્ટી મેજર્સ છે, ગાઈડલાઇન્સ છે. જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવો તો એ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની એજ ક્રાઇટેરિયા શું હોવી જોઈએ? વાહન લઈને તમે જ્યારે રોડ ઉપર નીકળો છો તો તમે એક રિસ્પોન્સિબલ સિટીઝન છો, તમારા પાસે બી વેલિડ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. એ માટે સામે તમારે કોઈ ક્લેમ કરવો હોય એના માટે પણ તમારી જોડે ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ પોલિસી આ બધું હોવું જોઈએ. તો કયા કેસીસમાં નેગ્લિજન્સ તમે પ્રૂવ કરી શકો છો? બેદરકારીની હું વાત કરું છું કે સામેવાળાની બેદરકારી છે કે તમારી બેદરકારી છે, તમારા જોડે ડોક્યુમેન્ટ્સ હતા કે નહીં, આ બધા જ પ્રકારના જે રૂલ્સ હોય જે તમારે ફોલો કરવા પડે એ બધા જ પ્રોટોકોલ્સ એ બધા જ મોટર વ્હીકલ એક્ટની અંદર આપ્યું છે કે જ્યારે તમે સ્ટાર્ટ કરો કે વિચારો કે તમારે ડ્રાઈવ કરવું છે તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીમાં કયા કયા કાયદાઓ, કયા કયા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, એ બધા જ પ્રોવિઝન્સ આપ્યા છે મોટર વ્હીકલ એક્ટમાં. જી, તો સતીશજી પાસે આવવા માંગીશ. સતીશજી, અત્યારે ખાસ કરીને આપણો મેઇન ટોપિક છે સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવાને કારણે જે ન પહેરવાને કારણે જે અકસ્માતો થાય છે તે અત્યારે તમારા દ્વારા 108 દ્વારા જે કાર્યરત તમે તમામ લોકો માટે રહો છો, 24 કલાક તમારા દ્વારા સેવા આપવામાં આવે છે, અત્યારે લોકોને ડર નથી રહ્યો. ઘણા ખરા લોકો છે જે અવેર નથી 108 ને લઈને, એ લોકોના અંદર જ ભયનો માહોલ જોવા મળતો હોય છે. બાકી આપણે અર્બન એરિયાની વાત કરીએ તો અર્બન એરિયામાં થોડી પણ ઈજાઓ થતી હોય છે તરત જ 108 ને સંપર્ક કરવામાં આવતો હોય છે. સતીશજી, દર્શક મિત્રોને બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી જણાવશો કે આપની આ ટોપિકને લઈને અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? જે સરસ વાત કહી આપે કે અર્બન પોપ્યુલેશનમાં થોડી ઘણી અવેરનેસ છે અને જ્યાં પણ એક્સિડન્ટ જોતા હોય છે ત્યારે 108 ને ડાયલ કરતા હોય છે, તો આપના માધ્યમથી જાહેર જનતાને એ જ અપીલ કરું છું કે આપ ગમે ત્યાં જતા હોય ને ક્યાંક એક્સિડન્ટ થયેલો જોવો તો આપ ચોક્કસથી 108 ડાયલ કરો, જેથી કરીને 108 ત્વરિત સીન ઉપર પહોંચી અને પેશન્ટની સારવાર કરે એનો જીવ બચાવી શકો છો. તો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી 108 તો મદદરૂપ થાય છે, તો કોલર કરનાર કોલર પોતે પણ એમાં ભાગીદાર છે એનો જીવ બચાવવા માટે. તો હું એવી જ અપીલ કરું છું કે એક પળનો વિલંબ કર્યા વગર ચોક્કસથી આપ 100 ડાયલ કરી અને માણસની જિંદગી બચાવી શકો છો. જી, સતીશજી આપણને જણાવી રહ્યા છે કે આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે જે મંઝિલ છે આપણી સામે છે પરંતુ એ મંઝિલનો આપણે ઉપયોગ કરતા નથી. એટલે કે અહીંયા વાત હું કરી રહી છું 108 ની. 108 જસ્ટ આપણે મોબાઈલ લેવાનું છે અને મોબાઈલની અંદરથી 108 ડાયલ કરવાનું છે, છતાં પણ આપણે આપણી બેદરકારીને કારણે આપણે એક્સિડન્ટ થયું છે એનો આપણે ભોગ બન્યા છીએ એ હડબડીમાં આપણે આવીને 108 ડાયલ કરતા નથી અને સદનસીબે લોકો બચી જતા હોય છે અને અમુકના નસીબને કારણે તેઓ મોત નિપજતા હોય છે, તેમનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળે થતું હોય છે. પરંતુ સતીશજી દ્વારા આપણને આજે જણાવવામાં આવ્યું કે તમે થોડી ક્ષણોની પણ વાર જોયા વિના તમે 108 ડાયલ કરી અને પોતાનો જીવ બચાવી શકો છો. આ સાથે જ એમને આપણને એ પણ જણાવ્યું કે 108 ને ફોન કરવો અને સાથે 100 નંબર ને ફોન કરવાની જરૂર નથી, કારણ કે 108 દ્વારા જ 100 નંબર ને ફોન કરવામાં આવે છે, એટલે કે પોલીસ ને પણ જાણ કરી દેવામાં આવે છે 108 દ્વારા. એટલે કે આ જે સેવાઓ છે જે 108 આપણા માટે 24 કલાક કાર્યરત રહે છે,
એ આપણે હવે સમજવાની જરૂર છે કે હવે આપણે ક્યારે પણ એક્સિડન્ટનો ભોગ બનીએ તો આપણે પહેલા 108 ને ડાયલ કરીશું જેથી આપણે આપણું જીવન બચાવી શકીએ. નમ્રતાજી, આ મુદ્દાને લઈને આપણી અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? જી બિલકુલ, હું એ જ જણાવીશ જે સતીશજીએ કીધું છે કે સૌથી પહેલા તમારી પોતાની જે સેફટી છે તમારા હાથમાં છે. ગવર્મેન્ટે આપણા ફાયદા માટે ઘણી સુવિધાઓ રાખી છે, એટલે તમે તમારા સેફટી મેજર્સને ફોલો કરો. તમે પોતાના માટે, તમારા પાછળ જે પરિવાર છે એના માટે કાયદાકીય રીતે અમે બધા છે જ, જે એક્સપર્ટ છે તમારી હેલ્પ કરવા માટે. પણ ત્યાં સુધી જવાની નોબત ના આવે એના માટે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ રાખવું, ઇવન પીયુસી રેગ્યુલર ચેક કરવું જે એન્વાયરમેન્ટને બી નુકસાન કરે છે. એટલે આ બધા જ મેજર્સ તમે પોતે ખુદ લો, અને ક્યાંય પણ કોઈ જગ્યાએ પણ અટકાય તો 108ની સુવિધા છે આપણા માટે. આપણા માટે પોલીસ પણ અવેલેબલ છે, કાયદાકીય એક્સપર્ટ્સ પણ છે, એટલે કોઈ સંકોચ વગર તમે આગળ વધી શકો છો. આપણા અત્યારે હું આ તમામ આવું છું કારણ કે 108 અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને અત્યારે બધા પ્રયત્નો કરવામાં આવે આપણી હેલ્થને લઈને. 108ની જ આપણે કહીએ કે સરકાર દ્વારા એક યોગ્ય અને એક વ્યવસ્થા આપણા માટે કરવામાં આવી છે આપણા જીવ બચાવવા માટે. અને એ માટે જ જીવ બચે એના પછી શું કાર્ય કરવું, શું પ્રોસેસ હોય, એના માટે આપણી સાથે આજે એડવોકેટ પણ ઉપસ્થિત હતા. તો આ બંને મંચસ્થ મહાનુભાવો પાસેથી, જે એક્સપર્ટ આપણી સાથે ઉપસ્થિત છે, એમના પાસેથી આપણે જાણ્યું કે સીટ બેલ્ટ, હેલ્મેટ ન પહેર્યું હોય તો તમે 108ને ફોન કરી શકો છો અને તમારું જીવ ટૂંક જ ક્ષણોમાં બચાવી શકો છો. અને જો જીવ બચ્યું હોય તો આપણે એના પછી જે વળતરની પ્રોસેસ હોય એ કેવી રીતે કરવી જોઈએ, એમાં શું કરવું અને શું ન કરવું એ આપણે એડવોકેટ પાસેથી જાણ્યું. અને અત્યારે હું આપનો બંનેનો આભાર માનું છું કે તમે બુલેટ ઇન્ડિયા સાથે જોડાયા અને આ વિષય પર તમે અમારી સાથે ચર્ચાઓ કરી. જી, થેન્ક યુ. થેન્ક યુ. હેલો, જે એક્સપર્ટ બેઠા હતા આપણી સાથે ઉપસ્થિત હતા તેમણે આપણને જણાવ્યું કે અત્યારે સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવાને કારણે ઘણા ખરા લોકોના મોત થતા હોય છે. પરંતુ હવે જો આ મોતથી આપણે બચવું હોય તો આપણી પાસે ફક્ત એક ઉપાય છે, 108. 108ને આપણે ફોન કરીશું તો ત્વરિતપણે આપણે આપણો જીવ બચાવી શકીશું. જેવી રીતે એક્સપર્ટ સતીશજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે 108ને ફોન કરવાને કારણે તમારો જીવ તમે ટૂંક સમયમાં બચાવી શકો છો, પરંતુ આપણે હડબડીમાં આવીને આપણે જે કરવાનું હોય એ આપણને એટ ધેટ ટાઈમ સૂચતું નથી કે શું કરવું અને શું ન કરવું. પરંતુ સતીશજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે ફક્ત તમારે તમારો ફોન ઉઠાવવાનો છે અને 108 ડાયલ કરીને તમારા જીવ બચાવવાના વ્યક્તિને આપણે સામે પગલે બોલાવવાનો છે અને 108 દ્વારા તમે ખરેખર તમારો જીવ બચાવી શકો છો. આ સાથે જ એડવોકેટ આપણી સાથે નમ્રતાજી ઉપસ્થિત હતા, એમણે પણ આપણને જણાવ્યું કે ખરેખર જીવ બચાવ્યા પછી શું પ્રોસેસ કરવી જોઈએ, વળતરની માંગણી શું કરવી જોઈએ, એના માટે કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા જોઈએ, ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી જોઈએ, તે તમામ જે પ્રોસેસ છે આપણે નમ્રતાજી પાસેથી જાણીએ છીએ. હવે આપણે બધાને સાથે મળીને એક જ કાર્ય કરવાનું છે. ગુજરાત સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ હેલ્મેટ પહેરવું ફરજિયાત એ ફક્ત ને ફક્ત કાગળો પર દેખાઈ રહ્યું છે, પરંતુ હવે જો આપણે આપણો જીવ બચાવવો હોય તો એ કાગળ પર લખેલું હવે હકીકતમાં ફેરવવું પડશે, તો જ આપણે જીવ આપણો બચાવી શકીશું. બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર તમે આંકડાઓ નિહાળ્યા કે હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાને કારણે કેટલા લોકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યું છે, કેટલા લોકોના મોત થયા છે. હવે આપણે સૌ એકઠા થઈને એક જ કામ, એક જ નિયમ અને એક જ હેતુ રાખવાનો છે કે જ્યારે પણ ટુ વ્હીલર, ફોર વ્હીલર આપણે ચલાવતા હોય ત્યારે આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવો અવશ્ય છે. ફરીથી મળીશું આવા જ એક સરકતા સવાલ, આવા જ એક સરકતા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો અને સમાચારો માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું.